સોસાયટી પાલડી ખાતે આખી આ આ લૂંટની ઘટના છે છે તે તે ઘટવા પામી હતી અત્યારે હાલ હું આપને બતાવવા માંગીશ લાખોની રકમની જે લૂંટની જે ઘટના છે તે બનવા પામી હતી જ્યારે અહીં જે બહેનો હતા તે કામ કરતા હતા ત્યારે અચાનક જ ત્રણ લૂંટારાઓ છે તે પોતે ગન પોઈન્ટ ઉપર અહીં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ અહીં સોસાયટી ખાતે કે જ્યાં આ ઘટના છે તે ઘટવા પામી હતી માલિક હતા કે તેઓ જે બહાર પોતાના કામ પરથી ગયા હતા ત્યારે કામવાળા બહેનો જે અહીં રહેતા હતા તેઓ પોતે કામ કરવા આવ્યા હતા ત્યારે અચાનક જ ત્રણ ઈશમો છે તે પોતે બંદુક લઈ અને આ ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ આ લૂંટને અંજામ આપ્યો હતો લાખોની રકમની જે લૂંટ છે તે થવા પામી હતી આપણી સાથે સીધી જ રીતે અહીં જે સ્થાનિક છે તે જોડાયેલા છે માલિક તેઓની સાથે વાત કરીશું આખી આ ઘટના બની હતી શું હતી કઈ રીતે આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અમારા ત્યાં કામવાળા બેન અને રસોઈવાળા બેન જ્યારે ઘરમાં હતા ત્યારે ત્રણ ઈસમો બંદૂક લઈ અને અમારા ઘરમાં ઘૂસી ગયા અને બંને બહેનો જે કામ કરતા હતા એમને ગન પોઈન્ટ પર એક બાજુ બેસાડી દીધા અને અમારા નીચેના બેડરૂમમાં જે કંઈ વોટ્રોપ હતું એની અંદરથી દર્દાગીનાની ચોરી કરી અને દસ મિનિટના ગાળામાં આખો પૂરેપૂરો ખેલ પાડી દીધો જ્યારે દસ મિનિટ પછી મારા વાઈફ બહારથી આવ્યા અને એમણે બેલ માર્યો ત્યારે એ ત્રણે ત્રણ ઇસમોએ દરવાજો ખોલી અને દોડીને બહાર બાઇક ઉપરથી જતા રહ્યા એ અરસાના ગાળામાં જે અમારા કામવાળા બહેનો હતા એ લોકોને જે ગન પોઈન્ટ પર બેસાડી દેતા એ લોકો પાછલા દરવાજેથી નીકળી અને બહાર નીકળીને ચીસાચીસને બૂમરાણ કરતા હતા બરાબર તેમ છતાં અમારા વાઈફે એ લોકો તરફ સેદ ધ્યાન આપતા આ ત્રણે ત્રણ ઈસમો દરવાજો ખોલી અને તરત બહાર નાસી ગયા હતા અને મારા વાઇફે જ્યારે મોટરસાઇકલનો નંબર નોંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને પણ ગન બતાવી અને એમને પણ ચૂપ કરી દીધા અને ત્રણે ત્રણ ઈસમો એક જ બાઇક પર સવાર થઈ અને ભાગી ગયા એ ત્રણે ત્રણ ઈસમોએ ઉપર મોડા ઉપર માસ્ક પહેરેલો હતો અને એક બુકાની જેવું બાંધેલું હતું ત્રણે ત્રણ ઈસમોએ ઘરની અંદર ચોરીની ઘટના બનવા પામી કેટલા રકમની ચોરી થઈ શું હતી અમારા અંદાજે આશરે રોકડ અને દાગીનાઓની અંદાજીત રકમ પંદર લાખ ઉપર થવાનું પૂરેપૂરો ચાન્સીસ છે ચોક્કસથી તો અમદાવાદ શહેરના વિસ્તારની અંદર પંદર લાખની લૂંટ છે તેની બનવા પામી હતી સીધા દ્રશ્યો છે કે જ્યાં આ અહીં આવી આવી પહોંચ્યા પહોંચ્યા હતા હતા સીધી જ રીતે ઘરે અને ત્યારબાદ જે કામવાળા બહેનો હતા તેઓને બંદૂકની ડરાવી અને ત્યારબાદ આ લૂંટ છે તે ચલાવી હતી પાલડી પોલીસે આ જ બાબતને લઈને તપાસ હાથ ધરી છે લૂંટારો છે તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આસપાસની વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા છે તેની અંદર પણ આ લૂંટારો છે તેઓ ઝડપાઈ ચૂક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ છે છે તે કેમેરામેન સાથે રિપોર્ટર દીપક અમદાવાદ એક બાજુ જે રીતે લૂંટની ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે અને તેની સાથે અત્યાર કેવા પ્રકારની તજવીજ અત્યાર પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે આ લૂંટાઓને ઝડપી પાડવા માટે ચોક્કસથી અગ્ન જ્યારથી આ લૂંટની ઘટના બની છે તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થઈ હતી ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ છે તે પાલડી પોલીસે મેસેજ આપી હતી પાલડી પોલીસ છે તેના ઉચ્ચ અધિકારીઓ છે તેઓએ પણ આ સ્થળ છે તેની મુલાકાત લીધી હતી એફએસએલ છે તેઓએ પણ આ જે ફિંગરપ્રિન્ટ છે તેની લેવાની જે કવાયત છે તે હાથ ધરી હતી બીજી તરફ જે સીસીટીવી સર્વેલન્સ એનાલિસિસ છે તે પણ હાલ પોલીસનું ચાલી રહ્યું છે આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન પોલીસે ચારે કોર કરી દીધા છે પરંતુ હજુ સુધી આ આરોપીઓ છે તેઓની

ચોક્કસથી અમદાવાદ શહેરની અંદર દિવસે દિવસે લૂંટફાટની ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે ત્યારે આરોપીઓ ઉપર પકડ ના રહી હોય તેવી સીધી જ ઘટના આ પાલડી વિસ્તારની કહી શકાય છે ધોળે દિવસે આવેલા ત્રણ લૂંટારાઓ હતા કે જેઓ બંદૂકની અણવે આવી પહોંચ્યા હતા ઘરની અંદર રહેલી જે બહેનો છે તેઓને સૌપ્રથમ તેઓએ બંધક બનાવી હતી ત્યારબાદ આખી લૂંટ છે તે ચલાવી હતી મૂળ માલિક છે તેઓ આ આવી પહોંચ્યા હતા તેઓને પણ ડરાવવાની જે કોશિશ છે તે આરોપીઓએ કરી હતી અને ત્યારબાદ તેઓ અહીંથી ફરાર થઈ ચૂક્યા હતા મોટર ઉપર ફરાર થયેલા આ ત્રણેય આરોપીઓ છે તેઓની હાલ કેમેરાની અંદર તો કેદ થઈ જવા પામી છે તેને લઈને પોલીસે પણ અલગ અલગ ટીમો છે તે બનાવી અને આ તમામને પકડવાના ચક્રો ગતિમાન છે તે કર્યા છે જી